राजकोट में ओमिक्रॉन माइकोसिस केस में वधारो, सिविल हॉस्पिटल में 680 थी वधु दर्दी दाखल। सीएम रूपाणी गांधीनगर डीआरडीओ निर्मित हॉस्पिटल की मुलाकात, 900 बेड की हॉस्पिटल की कामगिरी करते निरीक्षण। कोरोना कहर वच्चे पुलिस इंस्पेक्टर ने फिजिकल परीक्षा की तारीख जाहिर, 14-18 जून सुधी योजाशे परीक्षा। वडोदरा में कोविड नियमों की ऐसी की तैसी, लग्न की डीजे पार्टी में लोग झूमया, वीडियो थयो वायरल। अमरेली में तावते सर्जी ताराजी, छेल्ला 12 दिवस बाद पण वीजळी गुल, छेलाणा गाम थी मंतव्य न्यूज नो ग्राउंड जीरो रिपोर्ट। तो खेड़ब्रह्मा जमीन धसी पड़ता बे श्रमिक ना मौत, कलेका गाम में कूवो खोदता दरमियान बनी घटना। नमस्कार, मंतव्य न्यूज में आप सबनु स्वागत छे। मंतव्य मध्याहन साथे हूं छु बंसरी शाह। महत्वना समाचार सूरत थी प्राप्त थई रह्या छे। सूरत में जे जर्जरित मकान हतुं तेनी गैलरी जे छे धराशायी थई छे। सूरत में जर्जरित अपार्टमेंट में जे गैलरी छे ते धराशायी थई गई छे। महत्वना समाचार सूरत थी प्राप्त थई रह्या छे। उधना में अपार्टमेंट में गैलरी नो भाग तूटी पड्यो छे। तो अपार्टमेंट नी गैलरी तूटी पड़ता नासभाग मची गई छे। सूरत में जर्जरित जे मकान आव्युं हतुं तेनी गैलरी धरी पड़ता घटनामां सदनसीबे कोई ज जानहानि नथी थई। फायर ब्रिगेडनी टीम घटना स्थळे पहोंची गई छे अने आगळनी कामगीरी पण हाथ धरवामां आवी छे। सूरतमां जर्जरित अपार्टमेंटनी गैलरी धराशायी थई छे। आप जे दृश्यो जोई रह्या छो जे सूरतना छे, उधनामां अपार्टमेंटमां गैलरीनो भाग तूटी पड्यो छे। तो हवे वात करीशु सुरेन्द्रनगरनी। सुरेन्द्रनगरना सांसदनी गैरवर्तणूक सामे आवी छे। सुरेन्द्रनगरथी सीधा समाचार प्राप्त थया छे। सांसदनी गैरवर्तणूकनो मामलो सामे आवी रह्यो छे। महेन्द्र मुंजपरा सामे मीडियाकर्मीओए विरोध नोंधाव्यो छे। गैरवर्तणूकनो मामलो सामे आवता आंबेडकर चौकमां काळा वावटा फरकावी विरोध करवामां आवी रह्यो छे। खेडूत आગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો પણ આ વિરોધમાં જોડાયા છે। આ સાથે પોલીસે પત્રકારો, ખેડૂતો અને નાગરિકોની અટકાયત પણ કરી લીધી છે। વધુ માહિતી માટે ફોન લાઈન પર જોડાયા છે અમારા સંવાદદાતા દેવજી ભરવાડ। જે દેવજી, સુરેન્દ્રનગરમાં આજે મામલો સામે આવ્યો છે, શું છે અપડેટ? હા બંસરી, આ ઘટનાની વાત કરીએ તો એમ છે કે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ પત્રકાર સાથે જાહેરમાં બીભત્સ વાણીવિલાસ કરી અને અસભ્ય વર્તન દાખવ્યું હતું અને એના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા। આ મામલે બે દિવસથી રજૂઆતો અને બેઠકનો દોર ચાલ્યો હતો, પરંતુ સમાધાન સધાયું ન હતું। ત્યારે રેલીની મંજૂરી પોલીસ પાસે માંગવામાં આવી હતી, પરંતુ રેલી ન આપતા પોલીસે આજે કાળા વાવટા ફરકાવીને રેલી પ્રસ્થાન કરવાની તૈયારી કરી હતી। એ પૂર્વે જ પોલીસે અંદાજે 2 ડઝન જેટલા પત્રકારો, ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના પણ આગેવાનો સાથે પ્રબુદ્ધ નાગરિકો મળીને 30થી વધુ લોકોની અટકાયત કરીને જુદા જુદા પોલીસ મથકોએ રાખવામાં આવ્યા હતા। જી, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ। સુરેન્દ્રનગરથી સમાચાર પ્રાપ્ત થયેલ, સુરેન્દ્રનગરના સાંસદ નિદાદા કિરો વિડીયો સામે આવ્યો છે। મહેન્દ્ર મુંજપરા સામે મીડિયાકર્મીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે। તો આંબેડકર ચોકમાં કાળા વાવટા ફરકાવી વિરોધ પણ કરવામાં આવ્યો છે। ખેડૂત આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો પણ આ વિરોધમાં જોડાયા છે। તો કોરોનાની મહામારી બાદ મ્યુકોરમાઇકોસિસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સમાચાર સુરતથી પણ પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુરતમાં પણ આ મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। મ્યુકોરમાઇકોસિસના 680થી વધુ દર્દીઓ દાખલ થયા છે, માફ કરશો, રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં 270 દર્દીઓ છે, જેમાંથી 350 દર્દીઓ 10 દિવસથી સર્જરીની રાહમાં રાહ જોઈ રહ્યા છે। 400 કરતા વધુ દર્દીઓને આંખમાં મ્યુકોરમાઇકોસિસની અસર થઈ છે।
7% दर्दी ने मगज में फूगनी असर जोवा मळी रही छे, त्यारे म्युकोरमाइकोसिस ना 680 થી વધુ દર્દીઓ દાખલ થયા છે। વધુ માહિતી માટે રાજકોટ થી અમારા સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાયા છે। જે ધ્રુવ, રાજકોટ માં મ્યુકોરમાઇકોસિસ ના કેસ માં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શું છે અત્યારની અપડેટ? જી ચોક્કસ થી મ્યુકોરમાઇકોસિસ ના કેસ સતત વધી રહ્યા છે, સાથે સાથે જો વાત કરીએ તો સ્પષ્ટપણે ક્યાંક ક્યાંક મ્યુકર ના કેસ વધવાના જે અત્યારે જે સામે આવી રહ્યા છે, તેવી જ રીતે ગેંગ્રીન ના કેસ પણ અત્યારે વધી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો સ્પષ્ટપણે લોકો અત્યારે ભયભીત છે, ક્યાંક ને ક્યાંક લોકોનું એવું કહેવું છે કે જે કેસ અત્યારે સતત વધી રહ્યા છે તેના કારણે તેઓ ભયભીત છે। ગેંગ્રીન ના કેસ ની વાત કરીએ તો ગેંગ્રીન ના કેસ માં પણ અત્યારે ઉછાળો જોવા મળી રહ્યો છે। આપણી સાથે ડોક્ટર વિભાકર વચરાજાણી છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, જે કેસ વધી રહ્યા છે? હા, ગેંગ્રીન ના કેસ કોરોના ગયા પછી વધવા માંડ્યા છે અને 7 ગણો ઉછાળો જોવા મળે છે। જે અમે લોકોએ છેલ્લા 5 વર્ષમાં ઓપરેશન કરતા હતા એના કરતાં છેલ્લા મહિનામાં અનેક ગણા કેસ જોઈએ છીએ। પણ એવું નથી કે દરેક દર્દીએ ગભરાવાની જરૂર છે, ખાલી વહેલું નિદાન એના માટે અગત્યનું છે। પગમાં દુખાવો થાય, પગમાં સોજો ચડે, પગનો ભાગ, અંગૂઠાનો ભાગ કે કંઈ કાળો થઈ જાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ અને યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ, તો પગ બચી શકે છે। પરંતુ જો પગ કાળો પડી જાય પછી અમારી પાસે લાવવામાં આવે તો પગને કાપવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી। કેટલો ઉછાળો આવ્યો છે? હા, એટલે મેં કહ્યું એમ લગભગ 5-7 ગણા વધારે દર્દીઓ છેલ્લા મહિનામાં અમે જોયા છે। પહેલાં અમે 2-3 દર્દીઓ એક મહિનામાં ગેંગ્રીનના જોતા હતા, એની બદલે 15-20 દર્દીઓ અત્યારે એક મહિનામાં જોવા મળે છે કે જેને પગનું ગેંગ્રીન હોય છે। ખાસ તો હું વાત કરું મ્યુકોરમાઇકોસિસની, મ્યુકોરમાઇકોસિસમાં પણ અત્યારે કેસ સતત વધી રહ્યા છે, શું આ મ્યુકોરમાઇકોસિસનો એક ભાગ કહી શકાય ગેંગ્રીનને? ના, મ્યુકોરમાઇકોસિસ અને ગેંગ્રીનને કોઈ જ સંબંધ નથી। ગેંગ્રીન જે છે એ લોહી ન ફરવાથી થતો રોગ છે અને મ્યુકોરમાઇકોસિસ જે છે એ ખાસ પ્રકારની ફૂગથી થતો રોગ છે, એને કોઈ જ સીધો સંબંધ નથી। અને ખાસ કઈ રીતનું આખું અત્યારે આમાં જે સર્જરી થાય છે તેની પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવામાં આવે છે ગેંગ્રીનમાં? ગેંગ્રીન જ્યારે થાય ત્યારે એને આગળ વધતું અટકાવવા માટે જેવી રીતે હૃદયમાં બલૂન બેસાડવામાં આવે, જેને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી કહેવામાં આવે છે, તેવું પગમાં પણ બલૂન બેસાડીને પગની અંદર લોહીની નળીને ખોલી શકાય છે। પરંતુ જો લોહીની નળી ખોલવા છતાં પણ મરી ગયેલો પગ હોય તો કાપવો જ પડે છે। એટલે જો પગ મરી જ જાય, પગ કાળો પડી જાય, ગેંગ્રીન જ થઈ જાય તો પગ કાપવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી। પરંતુ જો વહેલી તકે નિદાન થાય, જ્યારે પગમાં દુખાવો છે, પગની લાલાશ થતી જાય છે, પગના અંગૂઠા બ્લુ કલરના અથવા તો ઝાંખા થતા જાય છે, ત્યારે જો નિદાન કરવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો ગેંગ્રીન પણ અટકાવી શકાય છે અને પગ કપાતો બચાવી શકાય છે। સુગર લેવલની વાત છે, સુગર લેવલ વધવાના કારણે ગેંગ્રીનની સમસ્યાઓ થતી હોય છે, ત્યારે શું કહેશો કે હાલ અત્યારે સુગર લેવલના જે દર્દીઓ છે તે વધુ પ્રમાણમાં આવે છે કે કેમ, અને તો આવે છે તો કેટલા ટકા વધારો થયો છે? સુગર લેવલના દર્દીઓ તો આવે જ છે, કોરોના પછી સ્ટીરોઇડ દેવું પડતું હોય છે દર્દીને, એ લોકોને અમુક સમય સુધી સુગર લેવલ વધારે રહેતું હોય છે। પરંતુ ખાલી સુગર લેવલ ગેંગ્રીન થવા માટે જવાબદાર નથી, સુગર 300, 400, 500 હોય તો પણ પગમાં ગેંગ્રીન થાય એવી જરૂરત નથી, પરંતુ પગમાં જો લોહી ન ફરે તો જ ગેંગ્રીન થાય, માટે આપણે લોહીની ઘટતા કાબૂમાં રાખવી વધારે જરૂરી છે। ખાલી સુગર કંટ્રોલ કરવાથી ગેંગ્રીન અટકી શકતું નથી। અંદાજિત રાજકોટ શહેરમાં રોજના કેટલા ગેંગ્રીનના ઓપરેશન થતા હશે બીજી લહેર બાદની વાત કરું? મને લાગે છે કે જો શરૂઆતના તબક્કામાં મારી પાસે જો એક મહિનાની અંદર 15-20 દર્દીઓ આવતા હોય તો રાજકોટ એટલું બધું મોટું છે કે મને લાગે છે કે બીજા ઘણા દર્દીઓ રાજકોટમાં આવતા હશે, કેમ કે એની સંખ્યા નક્કી કરવી બહુ જ અઘરી છે। પણ એવું બને કે 50-100 જેટલા દર્દીઓ આખા રાજકોટમાં આવતા હોય, જુદા જુદા સર્જનો પાસે જતા હોય અને એની સારવાર કરાવતા હોય। રાજકોટમાં કેટલી જગ્યાએ અંદાજિત સર્જરી થતી હશે સિવિલ હોસ્પિટલની સાથે? રાજકોટમાં સર્જનો 200-250 છે, એટલે આ બધા જ સર્જનો પગનું ગેંગ્રીનના સારવાર કરી શકે। પરંતુ લોહીની નળી સાથે જોડાયેલા ડોક્ટરો, જેને કહેવાય કે વાસ્ક્યુલર સર્જન ને કાર્ડિયોથોરેસિક સર્જન, એવા રાજકોટમાં 8-10 ડોક્ટરો છે
કે જેની પાસે પણ આ જાતના દર્દીઓ જતા હોય છે અને ઓપરેશન કરતા હોય છે. સ્પષ્ટપણે આ તો આપણી સાથે ડોક્ટર વિભાકર પચરાજાણી જેવો જણાવ્યું કે ગેંગ્રીનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. કોરોના બાદ, કોરોનાને માત આપ્યા બાદ જે કોઈ દર્દીઓ સાજા થાય છે ત્યારબાદ તેઓને ગેંગ્રીન જેવા જે ભયાનક જે દર્દ છે તે સામે આવે છે અને તેની સર્જરી કરવા માટે તેઓ ડોક્ટરો ખાતે પાસે પહોંચી રહ્યા છે. જી જી, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો રાજકોટમાં કોરોનાની મહામારી બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે મ્યુકોરમાઇકોસિસ બાદ ગેંગ્રીનના કેસમાં પણ 5-7% વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાને માત આપ્યા બાદ બે એવી બીમારીઓ જે દર્દીઓને થઈ રહી છે જેનું નામ છે મ્યુકોરમાઇકોસિસ અને ગેંગ્રીન. જેના ગેંગ્રીનના 5-7% કેસો વધતા જઈ રહ્યા છે અને કોરોનાની બીજી લહેરમાં ગેંગ્રીનના કેસમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તો રાજકોટ બાદ સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે. કચ્છમાં પણ કોરોનાની મહામારી બાદ મ્યુકોરમાઇકોસિસના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યાં પણ કચ્છમાં પણ બીમારીનું વધતું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મ્યુકોરમાઇકોસિસથી ઘણા બધા દર્દીઓ પીડિત છે. મુંદ્રામાં યુવા દંપતીનું મ્યુકોરમાઇકોસિસથી મોત થયું છે. તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સીએમ રૂપાણી હવે ગાંધીનગર પહોંચી ગયા છે, જ્યાં તેઓ મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરવા સીએમ રૂપાણી ગાંધીનગર પહોંચ્યા છે. કોવિડ હોસ્પિટલ આવી છે તેની કામગીરીને ધ્યાનમાં રાખીને સીએમ રૂપાણી મહાત્મા મંદિર પહોંચ્યા છે, જ્યાં તેઓ કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. ગાંધીનગરથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી જેઓ ગાંધીનગર પહોંચ્યા છે, મહાત્મા મંદિર ખાતે જે કોવિડ હોસ્પિટલ છે તેનું તેઓ નિરીક્ષણ કરશે. સીએમ રૂપાણી પહોંચી ગયા છે કોવિડ હોસ્પિટલ. ડીઆરડીઓ દ્વારા 900 બેડની જે હોસ્પિટલ તૈયાર કરાઈ છે જેનું નિરીક્ષણ સીએમ રૂપાણી કરશે, જેથી ગાંધીનગર પહોંચી ગયા છે સીએમ રૂપાણી, જ્યાં કોવિડ હોસ્પિટલનું તેઓ નિરીક્ષણ કરશે. આપણે સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે ગાંધીનગરથી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ, જ્યાં 900 બેડની સુવિધા ઉપલબ્ધ છે, સીએમ રૂપાણી ત્યાં પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ તેનું નિરીક્ષણ પણ કરશે. ડીઆરડીઓ દ્વારા 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ હવે તૈયાર કરવામાં આવી છે, જેનું નિરીક્ષણ કરવા માટે સીએમ રૂપાણી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે. વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વિશાલ મહેતા જોડાય છે. વિશાલ, સીએમ રૂપાણી મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને કોવિડ હોસ્પિટલનું હવે તેઓ નિરીક્ષણ કરશે, ત્યાંથી શું છે અપડેટ? ચોક્કસથી, મહાત્મા મંદિરમાં જે 1200 બેડની હોસ્પિટલ બનવાની હતી ત્યાં આખરે 880 બેડની હોસ્પિટલનું નિરીક્ષણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહોંચી ગયા છે. અને મહત્વનું છે કે જે રીતે આ હોસ્પિટલ એક વિશેષ હોસ્પિટલ તરીકે પ્રસ્થાપિત થશે, તેમાં ખાસ તમામ જે સુવિધાઓ છે તે સુવિધાઓની ખાતરી કરવા માટે અને તમામ વિઝિટ કરવા માટે અત્યારે હાલમાં મુખ્યમંત્રી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. એ COVID-19 જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેનું નિરીક્ષણ કરશે. ડીઆરડીઓ અને સરકારના સંલગ્નથી જે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે તેમાં તમામ જે સુવિધાઓ છે તે એક ખરેખર તમામ હોસ્પિટલોને લઈને વિશેષ સાબિત થશે તેવું અત્યારે હાલમાં કહેવામાં આવી રહ્યું છે. 880 બેડની આ હોસ્પિટલ, જેની અંદર 225 આઈસીયુ એટલે કે વેન્ટિલેટર બેડ બનાવવામાં આવે છે અને અન્ય જે છે તે તમામ બેડ બનાવવામાં આવે છે. ટોટલ 880 બેડની હોસ્પિટલની અંદર અત્યારે હાલમાં મુખ્યમંત્રી નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. ત્યારે જયારે કોઈ પણ પેશન્ટ ઇમરજન્સીમાં આવશે ત્યારે તેમના માટે 21 અલાયદા બેડ આઈસીયુ સાથેના તૈયાર કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે સીએમ જે રીતે સમગ્ર હોસ્પિટલનું નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે હોસ્પિટલમાં કઈ પ્રકારની તૈયારી છે, જે હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સુવિધાઓમાં અને દવાઓમાં શું શું ખાસ ઉપલબ્ધ રહેશે. જો ઓક્સિજનની વાત કરવામાં આવે તો ઓક્સિજન ટેન્કમાં 56 ટનની ઓક્સિજન ટેન્ક પણ બનાવવામાં આવી છે. એટલે કે જે રીતે આ ઓક્સિજન ટેન્ક બનાવવામાં આવ્યું છે તે દર્દીઓને પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગી રહેશે. આ હોસ્પિટલ બનાવવા પાછળ મહત્વનો જે ઉદ્દેશ છે તે છે કે અમદાવાદ જિલ્લાના
અને સૌરાષ્ટ્ર તરફ અને ઉત્તર ગુજરાત તરફના જે લોકો છે તે ઉત્તર ગુજરાતના લોકો અને અમદાવાદ ગ્રામ્યના તમામ લોકોને આ હોસ્પિટલનો લાભ મળશે. હવે જે વિજય રૂપાણી છે તે હોસ્પિટલના જે તમામ વોર્ડ બનાવવામાં આવ્યા છે તે વોર્ડની મુલાકાતની નિરીક્ષણ કરવા માટે આગળ વધી રહ્યા છે. આપ જોશો કે જે રીતે તમામ વોર્ડનું નિરીક્ષણ કરવા માટે વિજય રૂપાણી દ્વારા અત્યારે હાલમાં સર્વેય હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે તમામ વોર્ડનું નિરીક્ષણ કરવામાં આવશે, તમામ અધિકારીઓ સાથે વિજય રૂપાણી ચર્ચા કરશે, તેમાં ડીઆરડીઓ અને સાથે જ જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જોડાયા છે તેમ દ્વારા અત્યારે હાલમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી વધુ વિશાળ જગ્યા ધરાવતી મહાત્મા મંદિરની આ કોવિડ હોસ્પિટલ કે જેની અંદર 880 બેડ રાખવામાં આવ્યા છે, જેના કારણે આ હોસ્પિટલની અંદર તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જે અગાઉ જે પરેશાનીઓ જે ઉભી થતી હતી તે તમામની સમીક્ષા કરી અને તેને નિવારવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો જે રીતે તમામ વોર્ડમાં અત્યારે હાલમાં સીએમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હાલ સીએમ દ્વારા જે પણ વોર્ડ છે તેની નિરીક્ષણ કરી અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે બાબતની પણ તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે. તમામ અધિકારીઓ અત્યારે ઉપલબ્ધ છે અને હાલ જે રીતની તૈયારીઓ છે તેમાં ખાસ કરી સીએમ વિજય રૂપાણી દ્વારા સ્ટાફ દ્વારા પાસે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. જી જી વિશાલ, આ હોસ્પિટલનું નિરીક્ષણ તો હાલ કરી રહ્યા છે, પરંતુ દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ શકે છે? ચોક્કસ, આજે નિરીક્ષણ કરવામાં આવશે અને નિરીક્ષણ કર્યા પછી દર્દીઓના દાખલ કરવાની કાર્યવાહી એટલે કે હોસ્પિટલને કાર્યાંતરિત કરવામાં આવશે. આ સૌથી મોટી હોસ્પિટલ કહી શકાય કે જે રીતે તમામ સૌથી વધારે વિશાળ જગ્યા ધરાવતી હોસ્પિટલ છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સૌથી મોટી વાત એ છે કે ઓક્સિજન ટેન્ક જે 56 ટનની છે ક્યાંકથી ક્યાંક તે પણ દર્દીઓ માટે સહયોગરૂપ રહેશે. સાથે જ જે રીતે હોસ્પિટલની અંદર આઈસીયુ બેડ બનાવવામાં આવ્યા છે અને ઇમરજન્સી જે દર્દીઓ છે તેમની માટે જે સુવિધા 21 બેડની એન્ટ્રી ગેટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે, તેમાં તાત્કાલિક જે પણ દર્દી સિરિયસ હશે તેને તાત્કાલિક સારવાર આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ નિરીક્ષણ બાદ શક્યતા છે કે આવતીકાલથી આ હોસ્પિટલને કાર્યાન્વિત કરવામાં આવે અને તમામ દર્દીઓને ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. જે વિશાળ, વેન્ટિલેટરની વાત કરીએ તો કેટલા આઈસીયુ અને વેન્ટિલેટર બેડ પણ ઉપલબ્ધ છે આ હોસ્પિટલમાં? ચોક્કસથી, મેં કહ્યું પ્રમાણે કે 880 બેડની આ હોસ્પિટલ છે, તેમાં સૌથી મહત્વનું છે કે 880 બેડની હોસ્પિટલની અંદર 225 જે વેન્ટિલેટર બેડ બનાવવામાં આવ્યા છે. એટલે કે જે ભૂતકાળમાં જે ક્યાંક ખોટ વર્તાઈ હતી વેન્ટિલેટર બેડની તે તમામને ધ્યાનમાં રાખી અને આવનારી મહામારી એટલે કે આવનારા વિવિધને ધ્યાનમાં રાખીને 225 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હા, સીએમ અત્યારે હાલમાં જે રીતે તમામ નિરીક્ષણ કરી રહ્યા છે તેમાં હવે વેન્ટિલેટર બેડ છે તેની મુલાકાત તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે આઈસીયુ ડિપાર્ટમેન્ટ તરફ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષણ કરશે કે ત્યાં પણ કઈ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કારણ કે જ્યારે દર્દી અંતિમ તબક્કામાં હોસ્પિટલ આવે છે તેને ક્યાંક ને ક્યાંક તાત્કાલિક સારવારની જરૂર હોય છે, વેન્ટિલેટરની જરૂર હોય છે, પરંતુ વેન્ટિલેટર ન મળે તો ક્યાંક મુસીબત ઉભી થતી હોય છે, જીવનું જોખમ ઉભું થતું હોય છે. અને એટલા માટે જ આ 880 બેડની હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે 225 બેડ અત્યારે હાલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ડોક્ટરની તમામ ટીમ છે તે ટીમની સાથે સાથે હેલ્થના અધિકારીઓ અને ડીઆરટીઓના અધિકારીઓ પણ સામેલ છે. હાલમાં સીએમ વિજય રૂપાણી જે રીતે મહાત્મા મંદિરની જે COVID-19 હોસ્પિટલ જે અત્યારે હાલમાં તૈયાર કરી દેવામાં આવી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, તેને તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે તે નિરીક્ષણ કરવા માટે અત્યારે હાલમાં તેઓ અહીંયા ઉપલબ્ધ હાજર થયા છે અને તમામ ડોક્ટરના સ્ટાફ સાથે અને અધિકારીઓ સાથે તે ચર્ચા કરશે. તેમને જે પણ ક્ષતિ લાગશે અથવા જે પણ યોગ્ય લાગશે તે તમામ પ્રકારની ચર્ચાઓ કરશે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાલમાં આઈસીયુ વોર્ડની મુલાકાતે સીએમ વિજય રૂપાણી છે તે પહોંચી ગયા છે અને આઈસીયુ વોર્ડમાં કેવી રીતની તૈયારીઓ કરવામાં આવી છે તેનું ખાસ સીએમ વિજય રૂપાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. 225 બેડનું આઈસીયુ વોર્ડ કે જેની અંદર અત્યારે હાલમાં સીએમ વિજય રૂપાણી દ્વારા નિરીક્ષણ કરી અને કેવી રીતે સુવિધા ઉપલબ્ધ છે, શું શું ખાસ સ્પેશિયાલિટી છે તે તમામ બાબતની માહિતી તેના દ્વારા લેવામાં આવશે. જી જી વિશાલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. મુખ્યમંત્રી રૂપાણી મહાત્મા મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે. કોવિડ હોસ્પિટલનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. ખૂબ જ અદ્યતન સુવિધાઓ સાથે આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આઈસીયુ બેડ માટે પણ પૂરતી સુવિધા રાખવામાં આવી છે, જે
કોરોનાની બીજી લહેર વખતે દર્દીઓને આઈસીયુ માટે અને વેન્ટિલેટર માટે વલખા મારવા પડતા હતા, જેને ધ્યાનમાં રાખીને આ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તો હવે વાત કરીશું વિનાશથી વલોપાતની. તાવતે વાવાઝોડાએ જે વિનાશ ફેરાવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને જાફરાબાદ પહોંચી ગઈ છે મંત્રવ્યની ટીમ. જાફરાબાદના છેલાણા ગામ સ્થિતિ જે છે તે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. છેલાણા ગામમાં એક પુરુષનું નિધન પણ થયું છે. વાવાઝોડા બાદ વિજતાર ગળામાં આવતા આ યુવાનનું મોત થયું છે, ત્યારે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય હજી સુધી નથી મળી રહી. તાવતે વાવાઝોડાના પગલે જે વિનાશ થયો હતો, પરિવારના મોભીનું જ મોત થતા ઘરમાં દુઃખદ માહોલ છવાઈ ગયો છે. વાત કરી રહ્યા છે જાફરાબાદના છેલાણાની, જ્યાં છેલાણા ગામે આ ઘટના બની છે. છેલાણા ગામમાં એક પુરુષનું નિધન થયું છે, ત્યારે તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વાવાઝોડા બાદ વીજતાર તેમના ગળામાં પડતા આ પુરુષનું મૃત્યુ થયું છે. સરકાર તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારની સહાય પ્રાપ્ત નથી થઈ રહી. તો વાત કરી રહ્યા છે જાફરાબાદની. મંત્રી ન્યૂઝની ટીમ પહોંચી છે જાફરાબાદ. છેલાણા ગામમાં એક પુરુષનું નિધન થયું છે. તાવતે વાવાઝોડાના કારણે વીજ તાર પડી ગયો હતો અને આ વીજ તાર આ વ્યક્તિના ગળા પર જ પડવાથી તેમનું મૃત્યુ થયું છે. સરકાર તરફથી હજુ પણ કોઈ પણ પ્રકારની સહાય નથી મળી રહી. મહત્વનું છે કે પરિવારના મોભીનું મોત થતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. છેલાણા ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવી રહ્યા છીએ. છેલાણા ગામમાં એક પુરુષનું નિધન થયું છે. મહત્વનું છે કે તાવતે વાવાઝોડાના કારણે ઘણું ખરું નુકસાન થયું છે. વાવાઝોડા બાદ વિસ્તાર આ વ્યક્તિના ગળામાં પડતા તેમનું મૃત્યુ થયું છે. પરિવારના મોભીનું મૃત્યુ થતા પરિવારમાં ખૂબ જ આક્રંદ છવાઈ ગયો છે. તાવતે વાવાઝોડું 17મી મેના રોજ ટકરાયું ગુજરાતના દરિયાકાંઠે. અનેક જગ્યાઓ ઉપર તારાજી સર્જી, પરંતુ વાવાઝોડું ટકરાયા બાદ પણ તેનો વિનાશ છે તે અમરેલીના આ છેલણા ગામમાં જોવા મળી રહ્યો છે. 17 તારીખે વાવાઝોડું ટકરાયું અને 18 તારીખે જે થાંભલાઓ પડી ગયા હતા તેમાંનો જ જે એક વાયર આ પરિવારના એક સભ્યના ગળામાં આવતા તેમનું મોત નિપજી ચૂક્યું છે. આજે 12 દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાં પણ તેમનું નામ પણ નથી નોંધવામાં આવ્યું અને સહાયની પણ કોઈ વાત નથી કરવામાં આવી. મૃતકના પત્ની છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશ. શું બન્યું હતું એ દિવસે, કેવી રીતે શું ઘટના થઈ હતી કે આપના પતિનું મોત નિપજ્યું? 11 વાગે જતા હતા અને કામે દૂધ લેવા જતા હતા, તો આડો વાયર આવ્યો તો એવી રીતના પડી જશે તો માથામાં વાગી જશે, માથામાં વાગી ગયું એટલે એમ રસ થઈ ગયો. આપને આટલા દિવસ વીત્યા, કોઈ આપને ત્યાં જોવા આવ્યું, કેવી રીતે મોત થયું છે, સહાયની કોઈ વાત થઈ, આગળ ઉપર આપ કેવી રીતે ગુજરાન ચલાવશો? અમે મજૂરી કરીએ છીએ, નજીક લગ્ન કોઈ જોવા આવ્યું નથી, નજીક કોઈ આવ્યું નથી. તેમના 2 પુત્ર છે મૃતકના અને 1 પુત્ર વિકલાંગ પણ છે, તેમની સાથે વાત કરીશું. આપને પૂછીશ, જે પ્રકારે આપના પિતાનું નિધન થયું છે, અત્યારની પરિસ્થિતિની વાત કરીએ. જે તે સમયે આપને ખબર પડી કે વાવાઝોડું તો પતી ગયું છે, હવે મોત મૃત્યુ થયું છે વાયર ગળામાં આવતા, શું કહેશો? મારા પપ્પા સવારે અહીંથી જઈ રહ્યા હતા, એનું કામ હતું, તે ગળામાં વાયર ફસાતા તે પડી ગયા અને માથામાં હેમરેજ થઈ ગયું. 7 દિવસ ભાવનગર હોસ્પિટલમાં રહ્યા અને કોમામાં હતા, જેના લીધે પછી તેનું મૃત્યુ થઈ ગયું. અહીં અમારા ગુજરાત પર મારા પપ્પા દ્વારા જ હાલતું હતું. હું 12 સાયન્સ કરું છું અને કેસ આવતા હતા, જે છેલ્લા 15 દિવસમાં ઘટીને
गई काले लगभग 2500 केस आपणे त्यां नोंધાણા છે। સેકન્ડ વેવ લાંબો ચાલે અને સંખ્યા વધે એ દ્રષ્ટિથી ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ સાજરે અહીંયા આવેલા ત્યારે એમને પોતાના મતક્ષેત્રમાં એટલે કે ગાંધીનગરમાં 1000 બેડની હોસ્પિટલ DRDO મારફત તાત્કાલિક ઊભી કરવી અને કોરોનાના દર્દીઓ એમની બેડ નથી મળતી એવી ફરિયાદ ન રહે એ માટેનું આખું આયોજન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આપણે ઊભું કર્યું। આજે 900 બેડ તૈયાર છે જેમાં લગભગ 200થી વધુ બેડ ICU છે, બાકીના બધા ઓક્સિજન બેડ આપણે તૈયાર કરીને રાખ્યા છે। આવા સમયે કોઈ ઉદ્ઘાટન ની રાહ જોવાતી નથી જ, પરંતુ આપણે એટલા માટે ચાલુ નથી કરી કે જે રીતે કેસ ઘટી રહ્યા છે, રિવર્સ ટોન આવી રહ્યો છે, એટલે હાલ પૂરતું આપણી આવશ્યકતા નથી માટે આપણે ચાલુ કરતા નથી। પરંતુ થર્ડ વેવની જે રીતે તજજ્ઞો વાતો કરે છે એટલે આપણે આ બધી તૈયારી કરીને રાખી છે કે જરૂર પડશે ત્યારે અહીંયા પેશન્ટોને લાવવામાં આવશે, હોસ્પિટલ ચાલુ કરીશું। હાલ આપણે આ હોસ્પિટલ ચાલુ કરતા નથી, તૈયાર કરીને કમ્પ્લીટ રાખી છે, જરૂર પડે તો 24 કલાકમાં આપણે આ હોસ્પિટલ ચાલુ કરી દઈશું। કારણ કે ગાંધીનગરની જે આપણી સિવિલ હોસ્પિટલ છે ત્યાં એક સમયે 500 બેડ ઓક્યુપાઈડ હતા, આજે ત્યાં લગભગ 90 પેશન્ટ જ સારવાર લઈ રહ્યા છે, એનો અર્થ છે કે એકદમ કેસ ઘટી ગયા છે અને એટલા માટે આ 900 બેડની હોસ્પિટલ આપણી તૈયાર રહેશે, જરૂર પડશે ત્યારે આપણે એમનો ઉપયોગ કરીશું। અને આજે મેં જે વિઝિટ કરી છે અને કમ્પ્લીટ મને જે રીતે DRDOના અધિકારીઓ, આપણા ડૉક્ટરો બધાએ મને જે તે દેખાડીને વાત કરી છે, હોસ્પિટલ તૈયાર છે, પરંતુ સમય આવે આપણે ચાલુ કરીશું। કોરોના એના ઉપર સંપૂર્ણ કંટ્રોલ અત્યારે આવી ગયો છે અને દિન પ્રતિદિન કેસ ઘટતા ગયા છે, પરંતુ કોરોના ખતમ થઈ ગયો છે એવું આપણે માનતા નથી। એટલા માટે આપણું કોરોના અંગેનું જે ટાસ્ક ફોર્સ, કોર ગ્રુપ, આરોગ્ય વિભાગ, સરકાર એ સંપૂર્ણ રીતે એના મયજ છે, દરરોજ એની ચિંતા પણ કરીએ છીએ અને સાથે સાથે વેક્સિનેશન ખૂબ મોટા પાયે થાય અને ઝડપથી ગુજરાતના લોકોને વેક્સિન પ્રાપ્ત થઈ જાય ત્યારે જ આપણે આમાંથી બહાર નીકળી શકીશું તેવું અમારું સ્પષ્ટ માનવું છે। અને એટલા જ માટે રાજ્ય સરકારે ભારત સરકારના સહયોગથી આપણે વેક્સિનેશનમાં 45થી ઉપરના લોકોનું ફર્સ્ટ ડોઝ ચાલુ છે, સેકન્ડ ડોઝનો વારો જ્યારે આવે ત્યારે સેકન્ડ ડોઝ પણ આપણે આપીએ છીએ, ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ, ભારત સરકાર આપને ફ્રી ઓફ કોસ્ટ વેક્સિન આપે છે। 18થી 44 વર્ષના લોકો માટેનો આ વેક્સિન એ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે આપણે ફ્રી ઓફ આપીશું અને એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે। અત્યારે દરરોજ 1.25 લાખથી વધુ લોકોને, યુવાનોને રાજ્ય સરકાર મફત વેક્સિન દરરોજ લગાડે છે અને રજિસ્ટ્રેશન જે રીતે થાય છે એ રીતે આપણે વારો આવતાની સાથે બધાને, પરંતુ દરરોજ 1.25 લાખ લોકોને આપણે 10 શહેરોમાં આ વેક્સિનેશનનો કાર્યક્રમ આપણો મફત ચાલુ જ છે।
વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારે પ્રાઇવેટ હોસ્પિટલોને પણ ચાર્જ લઈને વેક્સિન આપવાની વ્યવસ્થા કરી આપી છે. વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ સીધા પ્રાઇવેટ હોસ્પિટલોને પણ વેક્સિન ચાર્જ લઈને પૈસા લઈને આપી રહી છે અને એના જે કોસ્ટ એમને પડે છે એના આધાર ઉપર જે તે પ્રાઇવેટ હોસ્પિટલ જેને પ્રાઇવેટમાં પૈસા દઈને વેક્સિન લગાવવું છે એના માટે પણ આ વ્યવસ્થા ચાલી રહી છે. ગુજરાતમાં એપોલો, સેલ્બી અને કેડી, સુરતમાં મહાવીર હોસ્પિટલ, એમને પણ ડાયરેક્ટ કંપનીઓ જથ્થો આપ્યો છે અને ચાર્જેબલ વેક્સિન જેમને જરૂર હોય એ પૈસા દઈને વેક્સિન લગાવે. પરંતુ હું ફરી વખત કહું છું કે રાજ્ય સરકાર મફત વેક્સિન કરી રહી છે. વેક્સિનના જથ્થાની ઉપલબ્ધતાની સાથે અમે વેક્સિનની દરરોજની સંખ્યા વધારી રહ્યા છીએ. જે રીતે યુવાનોને વેક્સિનમાં દરરોજ 30,000 લોકોને વેક્સિન આપતા હતા એ છેલ્લા લગભગ 4-5 દિવસથી આપણે 1,00,000 ઉપર વેક્સિન આપવાનું શરૂ કર્યું છે અને છેલ્લા 3 દિવસથી તો 1,25,000 લોકોને આપણે વેક્સિન આપી રહ્યા છીએ અને કાર્યક્રમ આપણો ચાલુ છે. એટલે જેને મફત વેક્સિનની આવશ્યકતા છે એને રાજ્ય સરકાર પૂરા પાડશે અને જે લોકોને પોતાના ખર્ચે વેક્સિન લગાવવું છે એ કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં એ પોતે વેક્સિન લગાવી શકશે. આવનારા દિવસોમાં પણ અનેક વિદેશની કંપનીઓ પોતે અહીંયા વેક્સિન લગાવવા માટે મોકલવાના છે ત્યારે જે કાંઈ પરિસ્થિતિને પોલિસી હશે એ મુજબ ચાલશે. પરંતુ રાજ્ય સરકારે જે 3 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે યુવાનો માટે એ વેક્સિન જેમ જેમ આવતી જશે એમ એમ રાજ્ય સરકાર યુવાનોને મફત વેક્સિન રજિસ્ટ્રેશન એટલા માટે રાખ્યું છે કે આપણી પાસે દરરોજ 1,25,000 વેક્સિન 10 જગ્યાએથી લગાવી છે અને વધુ યુવાનો આવી જાય રજિસ્ટ્રેશન ન હોય તો ધક્કો ન થાય, ત્યાં આગળ કોઈ ગર્દી ન થાય, એટલા માટે આપણે આરામથી બધાને વેક્સિન લાગે એટલા માટે આપણે સ્લોટ અને રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખ્યો છે કે જેથી કરીને ઓન ધ સ્પોટ પછી વેક્સિનનો જથ્થો માની લો કે અમદાવાદમાં 25,000 લોકોને લગાવવાનો હોય અને 50,000 યુવાન આવે તો કોઈને પાછું જવું ન પડે એટલા માટે આપણે રજિસ્ટ્રેશન એક વ્યવસ્થાના ભાગરૂપે ચાલુ રાખ્યું છે. જેમ જેમ રજિસ્ટ્રેશનના આધાર ઉપર વેક્સિન પતતું થશે પછી જરૂર નહીં હોય તો આપણે એનો આગ્રહ પણ નહીં રાખીએ, પણ એક વ્યવસ્થાના ભાગરૂપે આપણે રાખ્યું છે અને એને જ કારણે આટલા દિવસથી રજિસ્ટ્રેશન સાથે જે વેક્સિન ચાલી રહ્યું છે ખૂબ સુંદર સારી રીતે શાંતિથી વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 15,00,000થી વધુ યુવાનોને આપણે વેક્સિન લગાવી પણ ચૂક્યા છીએ. એટલે આ આખો કાર્યક્રમ એક વ્યવસ્થિત સુપરે રીતે ચાલી રહ્યું છે. આજે કોરોનાના વચ્ચે પણ વિકાસના કામો ગતિથી ચાલે એ છેલ્લા લગભગ 3-4 દિવસથી રિવ્યૂ મિટિંગો એ કામ કોરોનાને કારણે ખોરંભે પડ્યા એ પુનઃ ચાલુ થાય એ સરકાર અત્યારે કરી રહી છે. અલગ અલગ વિભાગની રિવ્યૂ મિટિંગો પણ ચાલુ રહી છે, ચાલુ થઈ ગઈ છે. સ્થળ વિઝિટો પણ ચાલુ થઈ ગઈ છે. આજે સાયન્સ સિટીમાં જે 2 બ્લોક, 2 ગેલેરી, એક્વેરિયમ અને રોબોટિક, આ 2 ગેલેરીનો મુલાકાત લીધી, લગભગ કામ પૂર્ણતાના અંતે છે. અને ગાંધીનગરમાં રેલવે સ્ટેશન ઉપર થયેલી આપણી હોટેલ એનું કામ પણ પૂર્ણતાના આરે છે. આદરણીય વડાપ્રધાનનો સમય માંગ્યો છે નરેન્દ્રભાઈ મોદીનો, એમના કરકમલોથી આપણે ટૂંક સમયમાં એનું ઓપનિંગ કરવાના છે. પરંતુ
ગઈ એટલે હાઈકોર્ટમાં અમે લોકોએ પણ એફિડેવિટમાં કીધું છે કે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થાય અને તુરંત લોકોને મળે એ વ્યવસ્થા અમે જરૂર પડે તો કેન્દ્રો પણ વધારીને સ્ટાફ પણ વધારીને અમે કરી દેવા તૈયાર છીએ. સૌ જાણે છે કે બે કંપની વેક્સિન પ્રોડક્શન કરે છે. જેમ જેમ એના વેક્સિન ભારત સરકાર દરેક રાજ્યોને મોકલતી જાય છે બીજે જ દિવસે અમે એની વેક્સિન આપવાની કાર્યકારી કરી રહ્યા છીએ. એટલે ત્રીજા લહેરની તૈયારીના ભાગરૂપે લગભગ છેલ્લા 15-20 દિવસથી અમે લોકો એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. સૌથી પ્રથમ ડોક્ટરો કે જે આ અંગેના એક્સપર્ટ છે એનું જે ટાસ્ક ફોર્સ બનાવ્યો છે આપણે એમની સાથે બેઠક થઈ ગઈ. અલગ અલગ સેક્ટર આની સાથે જોડાયેલા છે એમની સાથે બેઠકો થઈ ગઈ છે, હજુ પણ બેઠકો ચાલુ છે અને પ્રાથમિક આખી વ્યવસ્થા ત્રીજા લહેરમાં કે જેમાં ત્રીજા લહેરમાં બાળકો સંક્રમિત થાય તો એના માટે શું કરવું, ત્રીજા લહેરમાં સંખ્યા વધે એના માટે શું કરવું, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન, ઇન્જેક્શન, સ્ટાફ, આ બધી વ્યવસ્થાનો આખું ચર્ચા અમારે ચાલી રહી છે. ટૂંક સમયમાં જ આખો એક્શન પ્લાન રાજ્ય સરકાર બનાવીને જાહેર કરશે અને એ આધાર ઉપર ટાઈમ બાઉન્ડ આખી વ્યવસ્થાઓ, પછી પીડિયાટ્રિશિયનની વાત હશે, બાળકોના વેન્ટિલેટરની વાત હશે, બાળકોના બેડની વાત હશે, કેસો પણ આપણે સેકન્ડ વેવમાં 14,500 આવ્યા ને માની લ્યો 25,000 આવે તો એની શું વ્યવસ્થા કરવાની હશે, ઓક્સિજનનું શું કરશું, ઇન્જેક્શનોનું શું કરશું, દવાઓનું શું કરશું, એને જરૂરી સ્ટાફના ટ્રેનિંગનું શું કરશું, આ બધું એક્શન પ્લાન ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવના અનુભવના આધાર ઉપર કે જેમાં જે કંઈ આપણે અનુભવો થયા એમાંથી સારામાં સારી રીતે થર્ડ વેવમાં ગુજરાતની પ્રજાને આપણે કેવી રીતે સંક્રમણમાંથી બહાર કાઢી શકીએ, સારામાં સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને વધુમાં વધુ લોકોને આપણે સાજા કરીને પાછા મોકલી શકીએ એ પ્રકારની આખી વ્યવસ્થા એ થર્ડ વેવમાં અમે લોકો કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ આખો એક્શન પ્લાન એમાં બધી વિગત આવી જશે, એ અમે બહાર પાડીને એ અંગેની વ્યવસ્થા કરીશું. જો કોરોના કાળમાં આવશ્યક વસ્તુઓ માટે વિચાર અલગ રીતે કરવાનો થશે, પરંતુ અત્યારે રાજ્ય સરકારે કોઈ પણ જાતના ખર્ચની ચિંતા કર્યા વગર છેલ્લા 1.5 વર્ષથી આપણી સરકારે બધા સંસાધનો ઉપર છૂટ આપી દીધી છે. આપણે કદી જેમ અત્યાર સુધીમાં માની લ્યો આપણે 10 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન આપ્યા, રાજ્ય સરકારે ચિંતા કરી ટોસિલિઝુમાબ જેવા મોંઘા ઇન્જેક્શનો પણ ગરીબ લોકોને આપણે મફત આપ્યા, રાજ્ય સરકારે જ ખર્ચ કર્યો છે. રાજ્ય સરકારે કોરોનામાં ફ્રન્ટલાઇન વોરિયર્સ જે લોકોને મૃત્યુ પામ્યા એના પૈસા રાજ્ય સરકારે ચૂકવા છે. રાજ્ય સરકારે વેન્ટિલેટર લેવાના હોય, હોસ્પિટલો વધારવાની હોય, ઓક્સિજન બેડ વધારવાના હોય, આઈસીયુ વધારવાના હોય, સ્ટાફની ભરતીમાં પણ છૂટ આપી,
નીચે જિલ્લા કલેક્ટરોને પણ છૂટ આપી છે, આ બધું આપણે કરતા ગયા છીએ. છતાં પણ જ્યારે આવશ્યકતા હશે ત્યારે કોરોનાના સંદર્ભમાં કાંઈ છૂટ આપવાની હશે તો આપીશું. જેમ હમણાં ધારાસભ્યોની ગ્રાન્ટમાં આપણે કીધું કે 50 લાખની ગ્રાન્ટ ફરજિયાત કોરોના માટે જ આપવાની રહેશે અને એમાં પણ આટલા પ્રકારના સાધનો પૂરતી જ રહેશે. અને એ રીતે આપણે કરતા જઈએ. આપણે નવી લગભગ 150 એમ્બ્યુલન્સ લીધી, આ બધું કરતા જાય છે. પણ રાજ્ય સરકાર અત્યારે બધો ખર્ચ કરતી જાય છે, પૈસા એમ મટીરિયલ છે, લોકોના જીવ બચાવવા એ જ રાજ્ય સરકારનો લક્ષ્ય છે. હજી કોઈ આમાં કોઈ પ્રિડિક્શન કોઈ પરફેક્ટ નથી હોતું, પણ આપણે તો માનીને ચાલવાનું કે આવશે અને એ જ ગતિથી જ આપણે તૈયારી કરીએ છીએ. એટલે આમાં કોઈ બધા અલગ અલગ વાતો કરે છે, આપણે તો ઈચ્છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે ન આવે, પણ આવે તો તૈયારીઓ આપણે બધી કરીને બેઠા છીએ. નહીં નહીં, જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના છે, કેન્દ્ર સરકારે નોટિફિકેશન ક્લિયર કર્યું છે, નાગરિકત્વ એ માટે એપ્લાય કરી શકશે અને એ કામગીરી શરૂ થઈ જશે અને એ પ્રકારના લોકોને નાગરિકત્વ આપવામાં પણ આવશે. નહીં નહીં, સરકાર તો અમારી જે સિસ્ટમથી ચાલે છે એ જ છે, એટલા માટે કે કેન્દ્રો ઘણા બધા છે. પ્રાઇવેટ હોસ્પિટલોને શું છે કે જ્યાં મોટી ખૂબ સંખ્યા હોય, એટલે વેક્સિન એની પાસે આવે કે 50,000, 30,000, 1,00,000 વેક્સિન, તો એ લોકોને હોસ્પિટલમાં પ્રોબ્લેમ થાય, આટલી બધી ભીડ એકત્રિત થાય તો એ લોકોએ બીજા વિકલ્પ વિચારવા પડે. રાજ્ય સરકારે તો લગભગ 30,000 સેન્ટરોની તૈયારી કરી હતી કે જેમ જેમ વેક્સિન આવે તો આપણે 30,000 સેન્ટર ઉપર એનું ડિસ્ટ્રીબ્યુશન કરીને દરરોજ આરામથી વેક્સિનેશન થાય એની વ્યવસ્થા કરી છે. એટલે રાજ્ય સરકાર કોઈ ડ્રાઈવ થ્રુ અત્યારે વિચારણામાં કરવાનો સવાલ જ નથી આવતો. અત્યારે એ હું સમજાવી દઉં, આપણે ફર્સ્ટ લેયર જે આવી ત્યારે પર ડે 1,800 મેક્સિમમ આવ્યા હતા, એ પ્રકારનું આપણી પાસે સેટઅપ હતું અને આપણે ફર્સ્ટ વેવને પૂરો પણ કર્યો અને છેલ્લે ઘટીને પર ડે 300 કેસ સુધી આપણે પહોંચી ગયા હતા. પછી સેકન્ડ લેયર હોય, 1,800 તો વટાવી દીધું, પણ મેં કીધું એમ 30 એપ્રિલે 14,600 કેસ પર ડે આવ્યા. બીજા બધા રાજ્યમાં તો મહારાષ્ટ્રમાં તો 65,000 કેસ, 69,000 કેસ, બીજા બધા રાજ્યમાં 40,000 કેસથી વધુ કેસ આવતા હતા. આપણે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારતા જતા હતા. હવે પાછું રિવર્સ થયું છે. હવે રિવર્સ થયું છે તો સ્વાભાવિક છે કે ઘણી હોસ્પિટલોમાં આજે બેડ ખાલી હશે તો આપણે એ સ્ટાફને બીજે ઉપયોગ કરીશું, આપણો સ્ટાફ હશે ગવર્મેન્ટનો એનો, અને બાકીની પણ બધી, અત્યારે તો આપણે કોવિડને કારણે આપણી હોસ્પિટલોમાં બીજી બધી આપણે ઓપીડી બંધ કરી હતી, સર્જરી બંધ કરી હતી, એ પાછું ચાલુ કરી દેવી પડશે અને ચોમાસું આવે છે તો પાછું એની પણ તૈયારી રૂપે સ્ટાફની વ્યવસ્થા કરવી પડશે અને જો ત્રીજી લહેર આવે તો પાછું આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનો ઉપયોગ કરીને સ્ટાફ મૂકીશું. એટલે આ ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન તો કાયમી આપણે કામ લાગવાના છે અને એટલા જ માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને અમે આગળ વધી રહ્યા છીએ કે 300 ટન ઓક્સિજન, 300 ટન PSA પ્લાન્ટ એટલે કે સીધો હવામાંથી ઓક્સિજન બને એના લગાડવા, એની વ્યવસ્થા, એના ઓર્ડર્સ, એ બધું અમારી તૈયારી ચાલી રહી છે. અને એક પછી એક જે રીતે અમિતભાઈએ કુલવડામાં ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યો એવી રીતે બધા અલગ અલગ લગાવીને આપણે ગુજરાતમાં 300 ટન ઓક્સિજન
એમાં આપણે પગભર પછી આ લિક્વિડ ઓક્સિજનની જરૂર ન પડે, ટેન્કરની રાહ જોવી ન પડે, અને સીધો જ ઓક્સિજન હવામાંથી બને ને મળે એ પણ આપણે કરતા જાય છે. એ કાયમી કામ લાગશે આપને. મેં એવું કીધું નથી, આવતી નથી. જેમ જેમ આવતી જાય છે એમ એમ અમે આપતા જાય છે. વેક્સિન ભારત સરકાર અમને પૂરતા પ્રમાણમાં આપી જ રહી છે અને એ રીતે અમે કરતા જાય છે. સવાલ એ છે કે જે 18 થી 44 એ રાજ્ય સરકારોએ પરચેસ કરવાના રહેશે, 45 થી ઉપરનું ભારત સરકાર ફ્રી ઓફ આપણે આપી રહ્યા છે અને એ ચાલુ જ છે. આપણે 3 કરોડ વેક્સિનનો ઓર્ડર આપ્યો છે, એમાં જેમ જેમ આપણે વેક્સિન મળતા જાય છે એમ આપણું ચાલુ જ રહેશે. ના, આપણે જો અન્ય રાજ્યોએ બહાર પાડ્યા હતા, શું હાલત થઈ? કોઈએ ભર્યા નહીં, એટલે આપણે એમાં પડ્યા જ નથી. આપણે તો જે આપણી કંપની બંને છે એમને ઓર્ડર આપ્યો છે. અમે કંપની સાથે સીધી વાતચીત કરીએ છીએ અને દર અઠવાડિયે આપણે ફ્લો મળતો રહે અને આપણું કામ ચાલતું રહે એ દિશામાં પ્રયત્ન કરીએ છીએ. એટલે કોરોના પૂરતું કરું છું. આજ કોરોના કે કારણ જો પેશન્ટ સંક્રમિત હોતે હૈ, દૂસરી લહેર મેં કાફી લોગ સંક્રમિત હુઆ ઓર ઉસકો જલ્દી સે જલ્દી અચ્છી ટ્રીટમેન્ટ મિલે ઓર વો પેશન્ટ મરીજ તુરંતી ટ્રીટમેન્ટ કે બાદ ડિસ્ચાર્જ હો વાપસ અપને ઘર જાય. મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ગાંધીનગરમાં ડીઆરડીઓ નિર્મિત હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા. 900 બેડની હોસ્પિટલની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું. સાથે જ કહ્યું કે આવનાર સમયમાં જરૂર પડશે ત્યારે 24 કલાક માટે આ હોસ્પિટલનો ઉપયોગ કરવામાં આવશે. હાલ તો રાજ્યમાં કોરોના કેસ ઘટ્યા છે, પરંતુ કોરોનાની પહેલી અને બીજી વેવને આધારે હવે ત્રીજી વેવ જો આવશે